હળવદ શહેર ભાજપ પ્રમુખ અજય રાવલના નજીકના માણસને ત્યાંથી આજે હળવદ પોલીસે 15.50 એટલે કે 15.5 લાખ રૂપિયાની જે રોકડ છે તે ઝડપી છે. તેની સાથે મોંઘી દાઢ જે દારૂની બોટલો છે કે જેના નામ આપણે કહીએ તો મોટા ભાગના ને બધાને એ પણ ખ્યાલ આવે એટલે આવી જે કંઈ દારૂની 138 બોટલો છે તે પણ ઝડપી લીધી છે. તેની સાથે 116 બિયરના ટીન છે એ પણ ઝડપી લીધા છે, લઈ અને હળવદ પોલીસ મથકે આવ્યા છે. જો કે આરોપી જે છે આરોપી ફરાર થઈ ગયો છે, તેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ બનાવમાં મિત્રો વાત કરીએ તો આજે એટલે કે બપોરના સમયે હળવદ પોલીસ દ્વારા બાતમીના આધારે હળવદ શહેરના જોશીફળી વિસ્તારમાં રહેતા ધવલભાઈ નરેન્દ્રભાઈ શુક્લ કે જેના ઘરે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી, અને આ ધવલ નરેન્દ્ર શુક્લ છે એ શહેર ભાજપ પ્રમુખ અજય રાવલનો બહુ નજીકનો માણસ હોવાની પણ ગામ આખાની આ વાત જે છે જગજાહેર છે મિત્રો. અને એનો જે માણસ છે દારૂનો ધંધો કરતો એવી બાતમીના આધારે હળવદ પોલીસે રેડ કરી. પોલીસે રેડ કરી તો બ્લેક વિસ્કીની 93 બોટલ મળી આવી છે, બેલેન્ટાઇનની 19 બોટલ મળી આવી છે, રેડ લેબલની 17 બોટલ મળી આવી છે, કુલ ઝોનની 9 બોટલ મળી આવી છે, અને 116 જે છે બિયરના ટીન જે છે મળી આવ્યા છે. સાથે જ આજે આરોપી છે આરોપીના ઘરેથી 15.50 લાખની જે રોકડ છે એ શંકાસ્પદ લાગતા પોલીસ દ્વારા હાલ તેની જે છે એ ઝડપી લેવામાં આવ્યા છે, એટલે કે એને હળવદ પોલીસ મથકે લઈ આવ્યા છે. અને આ પૈસા ક્યાંથી આવ્યા છે, કોને આપ્યા હતા કે ક્યાંના છે એ તેમ સહિતની જે કંઈ તપાસ છે તે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ મિત્રો થોડી નવાઈની વાત એ છે કે શહેર ભાજપ પ્રમુખ જે છે એનો નજીકના માણસને ત્યાંથી જે પોલીસે આટલી મોટી કાર્યવાહી કરી છે, એટલે બાકીના જે કંઈ લોકો જે આવા ગેરકાયદેસર ધંધા સાથે હળવદમાં સંકળાયેલા છે તો એમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે કે ભાઈ શહેર ભાજપ પ્રમુખ પણ નથી બચાવી શકતા તો આપણું તો શું ગજું કહેવાય. અને આ એક મિત્રો મહત્ત્વની થોડીક વાત એ પણ છે કે આનો અત્યારે મુદ્દામાલની એની જે કંઈ ગણતરી છે એ ગણતરીને બધું કરવામાં આવી રહ્યું છે. ત્યાર પછી જે છે ખબર પડશે આ ધવલ જે શુક્લ છે એના રહેણાંક મકાનમાંથી પોલીસે આ જે રોકડ છે 15.5 લાખની એ પકડી છે. બાજુના બંધ મકાન છે, અમને જાણવા મળ્યું કે 35-40 વર્ષથી એ બંધ મકાન છે કે જે પરિવારો અન્ય તાલુકા કે અન્ય જિલ્લા કે અન્ય રાજ્યોમાં રહેતા હોય. તો આ ધવલ જે શુક્લ છે મિત્રો એ મોંઘી દાઢ જે દારૂની બોટલો છે એ લાવી અને વેપલો કરતો હતો, અને એ દારૂની બોટલો એના ઘરે નહીં પરંતુ એના જ વિસ્તારમાં એની જ બજારમાં જે પરિવાર જે ઘરમાં 35-40 વર્ષથી રહેતા નથી આવા બંધ મકાનમાં જે છે દારૂની આ મોંઘી દાઢ બોટલો જે છે એ સંગ્રહ કરતો હતો એનો, અને એનું જે છે એ પછી વેચાણ કરતો હોવાનું પણ જે છે એ પોલીસ તપાસમાં અત્યારે સામે આવ્યું છે. હાલ તો આરોપી જે છે પોલીસની પકડથી દૂર છે, પરંતુ પોલીસ એની ધરપકડ કરશે અને ત્યાર પછી જે છે એ ખબર પડશે. જોકે આજે દિવાળીનો તહેવાર છે, ગઈકાલે પણ મોરબી એલસીબી પોલીસે હળવદ તાલુકાના રણછોડગઢ ગામેથી 2,77,000 રૂપિયાનો દારૂ જે છે એ ઝડપી લીધો. તો આજે હળવદ પોલીસે જે છે એ દારૂ જે બોટલો ઓછી છે પરંતુ જે બોટલો પકડી છે મોંઘી દાઢ દારૂની બોટલો છે, એટલે કોઈ 500,000 કે 1500માં દારૂની બોટલો જેને મળી જાય છે અને પીતા હોય છે તો એનું કોઈનું ગજું નથી. આ એવડી મોંઘી દારૂની બોટલો છે 116 બિયરના ટીન પણ જે છે એ ઝડપી લીધા છે. જોકે આરોપી જે છે આરોપી હજી પોલીસ પકડથી દૂર છે, એટલે આરોપીને પકડશે અને ત્યાર પછી આ 15.5 લાખ રૂપિયા જે કોના છે ક્યાંથી આવ્યા હતા કે એનો શું એની પાછળનો વહીવટ હતો એ પણ જે છે પોલીસ તપાસમાં જે સામે આવશે. જો કે હાલ તો અત્યારે શંકાસ્પદના આધારે પોલીસે આ મોટી જે રકમ છે રકમ કબજે લીધી છે, 138 દારૂની બોટલો કબજે લીધી છે, 116 બિયરની ટીન જે કિંગફિશરની છે એ પણ કબજે લીધી છે, અને ગુનો નોંધીને આરોપીને ઝડપી લેવા આગળની તપાસ હાથ ધરી છે.